ઓકે સાબરકાંઠા જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 33 વર્ષીય યુવકને કોરોનાનો પોઝિટિવ કેસ આપણને મળ્યો છે. આ કેસ મળ્યો છે એટલે ગભરાવાની જરૂર નથી. જે આપણે તકેદારીના પગલાં લેવાના છે એ વ્યક્તિઓએ લેવાના છે, અને સાથે સાથે અમારે વહીવટીતંત્રએ પણ અત્યાર સુધી આ સિવિલ હોસ્પિટલને સેનિટાઇઝ પણ કરી દીધી છે. એ ઉપરાંત આ વ્યક્તિના સંપર્કમાં આવેલા ડૉક્ટરો, એના બીજા પેરામેડિકલ સ્ટાફ, આ બધાને પણ આપણે ક્વોરન્ટાઇન કરી દીધા છે. એટલે એમની જગ્યાએ રહે છે એને પણ આપણે કન્ટેનમેન્ટ કરેલું છે. એટલે તકેદારીના પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. પણ લોકોને ફરીને ફરી વિનંતી હું કરું છું કે લોકોએ ઘરની બહાર નીકળવું ના જોઈએ, ભીડમાં જવું ના જોઈએ, જેથી કરીને એનો ચેપ બીજાને ક્યાંય પણ લાગે નહીં. અને આ ક્યાંથી ચેપ લાગ્યો છે એની તપાસ પણ પૂરેપૂરી અત્યારે અમે કરી રહ્યા છીએ, એનું કોજ શોધી રહ્યા છીએ. તો ખાસ વિનંતી છે કે બહાર ન નીકળો, ઘરમાં જ રહો. આપણને બધી જ વસ્તુઓ ઘરે હોમ ડિલિવરી પણ આપવામાં આવી રહી છે, એનો ઉપયોગ મેક્સિમમ કરો. અને બહાર જે લોકો વારંવાર બહાર ફરે છે એના માટે પણ હવે સ્ટ્રિક્ટ એક્શનો પણ આવી રહ્યા છે. એના માટેની જાહેરનામાઓ પણ અમે આજે જ બહાર પાડીએ છીએ. રાતના સમયથી જે જાહેરનામાઓ અમલમાં આવશે એ જાહેરનામાના અમલવારીમાં ખાસ કરીને પોલીસને લોકો સહયોગ આપે, જેથી કરીને આપણે આ કોરોનાના ચેપી રોગને નિયંત્રણમાં રાખવા માટે સક્ષમ બની શકીએ.